સ્વાધ્યાયનો 9.17 એમાં પ્રશ્ન એ છે, આકૃતિમાં કાચના ફાઇબરમાંથી બનાવેલ 1.68 વક્રી પૂર્ણાંક ધરાવતી પ્રકાશ નળીનો આડછેદ દર્શાવ્યો છે. એમાં બહારની બાજુએ 1.44 વક્રી પૂર્ણાંક ધરાવતા દ્રવ્યનું આવરણ છે. બરાબર, આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપાત કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે એ માટે જરૂરી આપાત કિરણોના નળીની અક્ષ સાથેના કોણનો વિસ્તાર રેન્જ જણાવો. બી, જો પાઇપની બહારની બાજુએ કોઈ આવરણ ના કરવામાં આવે તો તમારો જવાબ શું છે? એટલે ફાઇબર ઓપ્ટિકનો દાખલો છે, બે પ્રશ્ન પૂછ્યા છે. જો પહેલાં સમજીએ રકમ. માની લો આ ઓપ્ટિકલ ફાઇબર કેબલ છે, અહીંયા રકમની આકૃતિ છે, મેં અહીંયા પણ દોરેલી છે. તો આપણને ખબર છે ફાઇબરમાં શું હોય, બે દ્રવ્ય હોય, એક કોર હોય અને બહારનું આવરણ હોય, એને આપણે ક્લેડિંગ કહીએ, બે લેયર હોય. તો તમને એમ કીધું કે ફાઇબરના દ્રવ્યનો વક્રી ભવનાંક કેટલો છે, 1.68, અને બહારની બાજુએ વક્રી ભવનાંક કેટલો છે, 1.44નો લેયર છે. એટલે જો અહીંયા બહાર આ જેટલો પટ્ટો દોરી દીધો છે, બરાબર આટલો, એને બહારનું આવરણ કહી દઉં, આ નળી છે ફાઇબર ઓપ્ટિક. તો બહારનું આવરણ N1 કહી દઈએ, 1.44, અને જે કોર છે ફાઇબર ઓપ્ટિકનું દ્રવ્ય છે એનો વક્રી ભવનાંક N2 કહી દઉં તો કેટલો છે, 1.68 છે. હવે અહીંયા ક્યુ પોઈન્ટ ઉપર આ નળીનો ભાગ, ખુલ્લો ભાગ છે, જ્યાં આ નળીની અક્ષ છે, ત્યાં ક્યુ પોઈન્ટ આગળથી મેં પ્રકાશનું કિરણ આપાત કર્યું, આઈ જેટલા આપાત કોણે, બરાબર. તો ચાલો અહીંયા માધ્યમ બદલાય છે એટલે વક્રી ભવન થશે કિરણનું, બરાબર. એટલે ક્યુ પી, આ પોઈન્ટ આપણો પી છે, બરાબર, અહીંયા લખી દઉં છું, પી પોઈન્ટ છે આ. તો ક્યુ પી આપણું વક્રીભૂત કિરણ થશે, એટલે આઈ આપાત કોણ, આર આપણો વક્રીભૂત કોણ છે, બરાબર. તો એ પી પાસે અહીંયા મેં લંબ દોરી દીધો, આ લાઈન લંબ છે. તો અહીંયા પી પાસે એ કિરણ અથડાણ અને ત્યાંથી પરાવર્તન પામ. તો પી પાસેનો એંગલ આપણે કેટલો ધાર લીધો, આઈડેશ. અત્યારે પી પાસે આપાત કોણ કેટલો કહી શકાશે, આઈડેશ, બરાબર. પી પાસે આપાત કિરણ છે અને આ લંબ દોર્યો છે, તો આપાત કોણ કેટલો થઈ ગયો, આઈડેશ, અને આ લંબ દોરેલો છે એટલે આ એંગલ કેટલો થઈ ગયો, 90 ડિગ્રી. તો આવી આકૃતિ મેં કિરણનો ગતિપથ દર્શાવ્યો. તો તમને એમ કહે છે કે અહીંયા આપાત કોણનો રેન્જ કેટલી હોય, ભાઈ કેટલી ડિગ્રીથી કેટલા ડિગ્રી સુધી અહીંયા તમે કિરણ આપાત કરો તો પી પાસેથી હંમેશા એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય, એવો આપાત કોણનો વિસ્તાર જોઈએ છે, બરાબર. બે કેસમાં કે ભાઈ જ્યારે એક તો અહીંયા 1.44 વાળું આવરણ હોય આ ક્વેશ્ચન એ, અને બીજી વાર તમને એમ કીધું ભાઈ અહીંયા કોઈ આવરણ જ ન હોય, અહીંયા હવા હોય, કોઈ આવરણ ન હોય, એનો અર્થ બહાર અહીંયા હવા હોય, તો આ આપાત કોણનો રેન્જ કેટલો હશે, બરાબર. તો આવી બે બાબતો અહીંયા પૂછવામાં આવેલી છે. તો પહેલી બાબત લઈએ, માની લો અહીંયા 1.44 વાળું આવરણ છે, તો કઈ રીતે ગણી શકાય? તો આપણે સ્ટેપ બાય સ્ટેપ વિચારીએ. જો કે માની લો પહેલાં તો પી પાસે પૂર્ણ આંતરિક પરાવર્તન કરવું છે, તો પૂર્ણ આંતરિક પરાવર્તન માટે શરત શું થશે, કે આપાત કોણ હંમેશા ક્રાંતિ કોણ જેટલો અથવા વધારે હોવો જોઈએ. તો પી પાસે આપાત કોણ આઈડેશ છે, તો આઈડેશ શું હોવું જોઈએ, ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ સી હોવું જોઈએ, કે ક્રાંતિ કોણ જેટલો અથવા વધારે હોવો જોઈએ, તો જ પી પાસેથી એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. હવે સૌથી પહેલાં આપણે ક્રાંતિ કોણ આપણા કેસમાં લઈ લઈએ, તો સાઇન સીનું સૂત્ર શું છે, N1/N2, બરાબર. જો અહીંયા બે અલગ અલગ માધ્યમ હોય તો ક્રાંતિ કોણ શોધવાનું સૂત્ર છે એન પાતળું, બરાબર, યાદ રાખજો, એન પાતળું ભાગ્યા એન ઘટ. માની લો અહીંયા કોઈ હવાનું આવરણ નથી, હવા સિવાયના કોઈ બે આવરણ છે, માધ્યમ છે, તો ક્રાંતિકોણનું સૂત્ર શું છે, એન પાતળું ભાગ્યા એન ઘટ. તો સાઇન સી બરાબર મેં અહીંયા N1 N2 કીધું છે. તો એક આપણી પાસે બે છે, 1.44 વાળું ને 1.68 વાળું, તો અંશમાં 1.44 છેદમાં 1.68, હંમેશા નાનું ઉપર મોટું નીચે જો ભૂલાઈ જાય. તો અહીંયા સાઇન સી આ રીતે મળે, તો સાઇન સી આ ગુણોત્તર કેટલો થશે, 0.8571, અને આના ઉપરથી તમે સી બરાબર સાઇન ઇન્વર્સ કરો, અહીંયાથી 0.7571 પરથી એંગલ લાવો, તો ક્રાંતિ કોણ કેટલો મળે છે, 59 ડિગ્રી. એટલે આપણા કેસમાં અત્યારે માધ્યમનો ક્રાંતિ કોણ 59 ડિગ્રી છે. હવે આઈડેશ ગ્રેટર દેન, એનો અર્થ શું થઈ ગયો, સીની કિંમત 59 મૂકો, તો આઈડેશ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ શું થાય, 59. તો આઈડેશ મિનિમમ કેટલું લઈ શકાય, 59 ડિગ્રી લઈ શકાય,
बराबर आई डेश नी वेल्यू 59 अथवा एम थी वधु छे, बराबर आ शरत छे, तो अहींया पूर्ण आंतरिक परावर्तन थाय। तो मैं मिनिमम केटली लई शकूँ, तो 59 अथवा एम थी वधु, तो मिनिमम लई शकाय 59। हवे आई डेश मळी गयो आपणने, तो हूँ आर मेक्सिमम ए लावी शकूँ, बराबर आर मेक्सिमम केटलुं थशे 90 - 59, કેમ 90 માઇનસ, તો આ ત્રિકોણ પી ક્યુ આર કહી દઉં, પી ક્યુ આર, તો જો આ કાટકોણ ત્રિકોણ છે, ત્રણેય ખૂણાનો સરવાળો 180, એમાં આ એંગલ તો 90 છે જ, તો એનો અર્થ આ બેનું ટોટલ પણ કેટલું થવું જોઈએ, 90 થવું જોઈએ, બરાબર। તો આર બરાબર શું થાય, 90 માઇનસ આઈ ડેશ થાય, બરાબર 90 માઇનસ આઈ ડેશ થાય। પણ અહીંયા આપણે આઈ ડેશ મિનિમમ લીધેલો છે, તો આર કેવો બનશે, મેક્સિમમ, બરાબર આ એંગલ મિનિમમ હશે, તો આર કેવો બનશે, મેક્સિમમ, કેમ કે આ બેનું ટોટલ તો 90 જ થવાનું છે, બરાબર। એટલે આર મેક્સિમમ બરાબર કેટલું થાય, 90 - 59 બરાબર 31 ડિગ્રી। તો આપણને આર મેક્સિમમ મળી ગયું। હવે આર મેક્સિમમમાંથી આપણે આઈની કલ્પના કરીએ, બરાબર। તો આપણને ખબર છે કે જ્યારે વક્રીભૂત કોણ મહત્તમ હોય, ત્યારે આપાત કોણ કેવો હોય, મહત્તમ હોય। સ્નેલના નિયમ પ્રમાણે આઈ ને આર બે સમપ્રમાણમાં હોય, આઈ વધે તો આર વધે, એટલે આ મહત્તમ હોય તો આઈ પણ મહત્તમ હોય। તો ક્યુ પોઈન્ટ ઉપર આપણે સ્નેલનો નિયમ લખીએ, ક્યુ બિંદુએ, તો શું થશે, તો જો અહીંયા વક્રી ભવનાંક એન એર 1 છે બાર, અને આ માધ્યમનો કેટલો છે, 1.68 છે, બરાબર છે। તો જો આપણે વિચારીએ તો એન 1 એટલે 1 sin i, બરાબર મેક્સિમમ લખું, બરાબર 1.68, અહીંયા લખીએ સાઇન આર મેક્સિમમ, આર મેક્સિમમ છે એટલે આઈ મેક્સિમમ લખેલા છે, બરાબર બેસમ પ્રમાણમાં છે, અને વક્રી ભવનાંક જે તે માધ્યમમાં લખી નાખ્યા। તો જો અહીંયાથી આપણને આઈ મેક્સિમમ મળી જાય, તો જો સાદુરૂપ આપીએ, સાઇન આઈ મેક્સિમમ શું થાય, 1.68, સાઇન આર મેક્સિમમ, તો આર મેક્સિમમ કેટલા લઈ લીધા, 31 ડિગ્રી, એટલે સાઇન 31 ડિગ્રી। આગળનું સાદુરૂપ જોઈએ, તો હવે જો સાઇન આઈ મેક્સિમમ, ચાલો શું થશે, સાઇન આઈ મેક્સિમમ, બરાબર, તો આપણે કિંમત મૂકીએ તો આ 1.68 અને સાઇન 31 થાય 0.5150, તો ગુણાકાર એવો 0.8660, એટલે આઈ મેક્સિમમ તમે સાઇન ઇન્વર્સ કરો તો આઈ મેક્સિમમ કેટલા થાય, 60 ડિગ્રી, બરાબર। આનો અર્થ એવો થયો કે મહત્તમ આપાત કોણ કેટલો લઈ શકાય, 60 ડિગ્રી, કે જેથી પૂર્ણ આંતરિક પરાવર્તન થાય। એનો અર્થ આપાતકોણનો વિસ્તાર લખવો હોય તો કેટલો લખાય, તો ભાઈ મહત્તમ 60 છે, એનો અર્થ 0 થી 60 વચ્ચે, મિનિમમ એંગલ 0 હોય તો 0 થી 60 વચ્ચે કોઈ પણ આપાતકોણ તમે લઈ શકો, કેમ કે મેક્સિમમ 60 છે। એટલે પહેલા કેસમાં, બરાબર, જ્યારે બહાર આવરણ હોય ત્યારે આપાતકોણનો વિસ્તાર કેટલો આવ્યો, 0 થી 60 આવ્યો, બરાબર। હવે એ જ રીતે આન્સર બી લઈએ, તો આન્સર બી માટે મેં ફરીથી આકૃતિ દોરી છે। હવે આપણને કહેવામાં એવું છે કે પી અહીંયા ફાઇબર ઓપ્ટિક છે, એની બહાર હવાનું આવરણ છે, કોઈ આવરણ નથી, એનો અર્થ આસપાસ એશિયાનું માધ્યમ છે, ઓપ્ટિક કેબલ હવામાં રાખેલો છે, એટલે અહીંયા બહાર હવાનું N1 = 1 અને ફાઇબરના દ્રવ્યનું 1.68 છે, અને આપણી આકૃતિ એની એ જ છે, આ ખૂણો આપાત કોણ આઈ, વક્રીભૂત કોણ આર, અને પી પાસે આપાત કોણ લઈ લો તો આઈ ડેશ, અને આ 90 ડિગ્રી છે। હવે હવા હોય તો આઈનો વિસ્તાર કઈ રીતે લઈ શકીએ, તો જો પાછું વિચારીએ, તો પાછું બહાર હવાનું આવરણ હોય અને પી પાસે તમારે શું કરવું છે, પૂર્ણ આંતરિક પરાવર્તન કરવું છે, કિરણ એ જ માધ્યમમાં પાછું જોઈએ છે, તો આઈ ડેશ ગ્રેટર દેન ઇક્વલ ટુ શું જવું જોઈએ, સી, આપાત કોણ કેટલો થવો જોઈએ, ક્રાંતિ કોણ જેટલો અથવા વધારે થવો જોઈએ, પણ આ વખતે ક્રાંતિ કોણ બદલાઈ જશે, કેમ કે બહાર હવાનું માધ્યમ છે, વક્રી ભવનાંક બદલાઈ ગયો, બરાબર। તો જો નવો ક્રાંતિ કોણ કેટલો થાય, તો સાઇન સી બરાબર આપણે સૂત્ર લખીએ, એન પાતળું ભાગ્યા એન ઘટ, બરાબર, તો એન પાતળું, તો બહાર કેવું છે, હવાનું, આપણી પાસે બે વક્રી ભવનાંક છે, એક હવાનો 1 અને બીજો ઓપ્ટિકના દ્રવ્યનો 1.68, એટલે નાના ભાગ્યા મોટું કર્યું, 1 / 1.68, પાતળું ભાગ્યા ઘટ્ટ છે, તો એ આવશે 0.5952। તો આના ઉપરથી સાઇન સી બરાબર 0.5952 ઉપરથી સી શોધવામાં આવે તો એ કેટલો આવશે, 36.5 ડિગ્રી, બરાબર। એટલે અહીંયા આપણે ક્રાંતિ કોણ વિચારી લીધો। હવે આપણે બીજી શક્યતા વિચારીએ કે અહીંયા આપણા કેસમાં આપાતકોણનું મહત્તમ મૂલ્ય કેટલું થઈ શકે,
90 डिग्री थई शके। तमे विचारो कि अत्यारे आ आपातकोण छे, तो तमे आपातकोण वधी वधीने केटलो राखी शको? तो जो किरण अहींया छे एनी जगह हूँ अहींयाथी आपात करूँ, नीचे नीचेथी आपात करूँ, तो आ एंगल वधतो जशे। पण वधीने क्यां आपात करी शकाय? तो भाई सीधो अहींयाथी आपात करी शकाय, आ बाउंड्री पर ज, बराबर। तो मेक्सिमम केटलो थाय? 90 थाय आ एंगल, बराबर। એટલે અહીંયાથી કિરણ આમ વધુ ને વધુ નીચે લેતા જાઓ તો મેક્સિમમ કેટલું થાય? આ લંબ સાથે ખૂણો લો તો 90 ડિગ્રી થાય। એટલે આપાતકોણનું મેક્સિમમ મૂલ્ય 90 ડિગ્રી થાય। અક્યુ પાસે સ્નેલનો નિયમ લઈએ, બરાબર। તો જો શું લખીએ, અહીંયા આવા છે એટલે એન વન 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 સાઇન આઈ બરાબર, એન ટુ સાઇન આર બરાબર। તો વન સાઇન આઈ, આઈ આપણે મેક્સિમમ કેટલું લીધું, મહત્તમ મૂલ્ય લઈ લીધું આઈનું, કેટલું? 90 ડિગ્રી બરાબર, 1.68 સાઇન આર। તો અહીંયાથી આપણે આર એંગલ જોઈએ છે, તો સાઇન આર બરાબર શું થાય? તો સાઇન 90 અહીંયા આપણે કરી દઈએ 1, તો 1ના છેદમાં 1.68 થશે સાઇન આર બરાબર। અને 1/1.68 કરો બરાબર, અને એના ઉપરથી આર લાવો સાઇન જોઈને, તો આર તમારો આવશે 36.5 ડિગ્રી। એટલે આ આપણો આર કેટલો છે? 36.5 ડિગ્રી। અને આઈ ડેશ તો એના ઉપરથી લાવી દઈએ, તો આર ઉપરથી આઈ ડેશ લાવવું હોય તો પાછું શું કરવું પડશે? 90માંથી બાદ કરવા પડશે, ત્રણેય ખૂણાનો સરવાળો 180, આ તો 90 છે, એટલે આઈ ડેશ અને આરનો સરવાળો 90 છે, તો આઈ ડેશ બરાબર શું થાય? 90 - આર, એટલે 90 - આર એટલે 36.5, તો આઈ ડેશ કેટલું આવ્યું? 53.5 બરાબર। એટલે મેં અહીંયા આગળ જે દાખલો કર્યો એના કરતાં ઊંધી પ્રોસેસ છે। આગળના દાખલામાં મેં શું કર્યું હતું કે આઈડેસ વિચાર્યો, એના પરથી આર વિચાર્યો, એના ઉપરથી આઈ વિચાર્યો અને રેન્જ નક્કી કરી। અહીંયા મેં આઈ સીધો સ્વીકારી લીધો છે બરાબર, મેથેમેટિકલી આગળની રીત પ્રમાણે કરવા જાઓ તો નહીં આવે। અહીંયા મેં શું કર્યું કે આઈની લિમિટ 90 લઈ લીધી, આઈ 90 લઈ લીધો, તો સ્નેલના નિયમ પરથી આર શોધ્યો અને આર પરથી મેં શું શોધ્યું? આઈડેસ જોયું, તો આઈડેસ 53.5 આવ્યું। હું ચેક કરી લઉં છું કે આઈડેસ માટે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે, તો જો આઈડેસ 53.5 છે, ક્રાંતિકોણ આપણો કેટલો છે? 36.5, એટલે જો આઈડેસ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ સી આ શરત પળાય છે બરાબર, આપણો આપાતકોણ છે એ ક્રાંતિકોણ કરતાં વધારે રહેવો જોઈએ, તો આપાતકોણ 53.5 મળ્યો, ક્રાંતિકોણ 36.5 છે, એનો અર્થ આપાતકોણ ક્રાંતિકોણ કરતાં વધારે છે એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન થશે બરાબર। એટલે આપણે આ 90 જે લીધી વેલ્યુ, તો 90 વેલ્યુ લઈએ તો પણ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય જ છે, એ મેં ચેક કર્યું આઈડેસથી। એટલે આપાતકોણનો વિસ્તાર શું લખીશ? 0 થી 90 બરાબર। તમે શક્ય આપાતકોણ 0 થી 90 લેશો બરાબર, તો તમને પૂર્ણ આંતરિક પરાવર્તન દરેક કિસ્સામાં મળે જ છે, એનો અર્થ આપાતકોણ તમે અહીંયાથી અહીંયા સુધીનો કોઈ પણ પસંદ કરી શકો, જો બહાર કોઈ આવરણ ન હોય તો। એટલે થોડુંક સાદુરૂપને થોડોક વિચારવે ચડાવે એવો દાખલો છે બરાબર, શક્ય એટલું સમજો બરાબર, બાકીનું તો ઓનલાઈન તો બધું પોસિબલ નથી, પણ જેટલું શક્ય બને એટલું ટ્રાય કરીએ છીએ, બાકીનું તો રૂબરૂ મળીએ ત્યારે શીખવીશું। સ્વાધ્યાયનું 9.22 પ્રિઝમનો દાખલો છે। 60 ડિગ્રીનો વક્રતાકારક કોણ પ્રિઝમની સપાટી પર કેટલા લઘુત્તમ આપાતકોણે આપાત થતા કિરણનું બીજી સપાટીથી સહેજ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય? પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક 1.524 છે બરાબર। એટલે શું આપ્યું છે? તમને એક પ્રિઝમ આપેલો છે, જો આકૃતિમાં મેં એક પ્રિઝમ દોરેલો છે, જેનો વક્રતાકારક કોણ કેટલો છે? 60 ડિગ્રી। વક્રતાકારક કોણ એટલે શું? તો પ્રિઝમ કોણ સમજવાનો, અને પ્રિઝમ કોણ કયો? તો ભાઈ પ્રિઝમની જ્યાં ટોચ છે બરાબર, ત્યાં જ એંગલ બને છે, જેને આપણે પ્રિઝમ કોણ એ વડે દર્શાવીએ છીએ બરાબર। એટલે 60 ડિગ્રીનો પ્રિઝમ કોણવાળો એક પ્રિઝમ તમને આપેલો છે। હવે તમને એમ કહે છે કે એમાં કેટલા લઘુત્તમ આપાત કોણે કિરણ તમે આપાત કરશો કે બીજી બાજુએ એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય? એટલે શું? તમે સમજો કે અહીંયા આપણી જે આ સાઈડની સપાટી છે, પહેલી સપાટી જ્યાંથી મેં એક પ્રકાશનું કિરણ આપાત કર્યું, ધારો કે આ આપાત કોણે, અત્યારે આ એંગલ આપણે કેટલો લઈએ છીએ? આ આપાત કોણ છે બરાબર, તો શું થશે? અહીંયા આ આપાત કોણે આપાત કર્યો તેનું વક્રીભવન થશે, વક્રીભવન પામીને પાછું
जे बीजी सपाटी छे त्यां कोई सी पॉइंट ऊपर अथड़ाय छे, बराबर, अने सी पॉइंट ऊपरथी पाछो एक वक्रीभवन पामवानो छे। पण मने एवुं कीधुं छे कि तमारे सी पॉइंट ऊपरथी किरणनुं बहार माध्यममां ए किरण न निकळवुं जोईए, पण एनुं शुं थवुं जोईए, पूर्ण आંતરિક પરાવર્તન, બરાબર, એ જ માધ્યમમાં રહેવું જોઈએ। એટલે જો મેં અહીંયા સી પાસે કિરણ સપાટીને સમાંતર આ બ્લેક લાઈન અહીંયા દોરેલું છે તો સપાટીને સમાંતર થાય છે, પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે એવું આપણને પૂછ્યું છે કે અહીંયા આપાત કોણ કેટલો રાખશો કે જેથી સી પાસે કિરણનું શું થાય, પૂર્ણ આંતરિક પરાવર્તન થાય। અને પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક કેટલો છે, 1.524। વક્રી ભવનાંકની વાત કરું તો જો પ્રિઝમ હવામાં છે એટલે આજુબાજુ એન વન બરાબર શું થશે, 1, અને પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક એન ટુ શું થશે, 1.524 આપેલો છે। બીજી ભૂમિતિની વાત કરીએ તો આ લંબ સાથે જે આ પહેલું કિરણ છે આ પોઈન્ટ ઉપર, એ પોઈન્ટ ઉપર જ્યાં વક્રીભૂત કોણ થઈ ગયો આર વન, અને સી પાસે વિચારીએ તો વક્રીભૂત કોણ શું થઈ જાય, આર ટુ, અથવા સી પાસે આર ટુ એ આપાત કોણ પણ કહી શકાય કે કિરણ સી પાસે કેટલા ખૂણે આપાત થાય છે, આર ટુ ખૂણે આપાત થાય છે। તો જો અહીંયા આપાત કોણ આ કઈ રીતે ગણી શકાય, તો આપણે સી પોઈન્ટથી જ વિચારવાનું શરૂ કરીએ કે ભાઈ સી પોઈન્ટ ઉપર મારે શું કરવું છે, કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન કરવું છે। તો પૂર્ણ આંતરિક પરાવર્તન કરવા માટે આર ટુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ શું થવું જોઈએ, સી થવું જોઈએ। કે અહીંયા આપાત કોણ સી પાસે કેટલો છે, આર ટુ, એ આર ટુ કેટલો હોવો જોઈએ, એ દ્રવ્યના ક્રાંતિ કોણ જેટલો અથવા વધારે હોવો જોઈએ। વળી પાછી પૂર્ણ આંતરિક પરાવર્તનની શરત આવી આગળના દાખલાની જેમ, એટલે મેં શું લીધું, આર ટુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સી થવું જોઈએ। હવે સૌથી પહેલાં હું આપણા કિસ્સામાં ક્રાંતિ કોણ શોધી નાખું, તો જો સાઇન સીનું સૂત્ર શું થાય, એન પાતળું ભાગ્યા એન ઘટ, અથવા હવા માધ્યમ હોય તો સીધું તમે વન અપોન એન લઈ શકો, તો જો અંશમાં આવશે હવાનું માધ્યમ વક્રી ભવનાંક વન, અને છેદમાં એન ઘટ માધ્યમનો એટલે પ્રિઝમનો, તો કેટલો છે, 1.524, એટલે 1/1.524। તો સાઇન સી આ ભાગાકાર કેટલો થશે, 0.6561, અને આના ઉપરથી સાઇન સી 0.6561 ઉપરથી સી લાવો તો સી કેટલો થશે, 41 ડિગ્રી થશે। એટલે આપણા કેસમાં પ્રિઝમ અને હવા માધ્યમ હોય તો ક્રાંતિ કોણ 41 ડિગ્રી થાય છે। એટલે હવે શરત પ્રમાણે આર ટુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સી, સી કેટલા છે, 41, તો આર ટુ કેટલું થવું જોઈએ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 41 ડિગ્રી થવું જોઈએ। જો આ આપાત કોણ 41 અથવા 41થી વધારે હોય તો એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થશે। એટલે મેં મિનિમમ લઈ લીધો, ચાલો કે આર ટુ કેટલું લઈ લઉં છું, 41 લઈને હું ગણી નાખું છું, બરાબર, કે એ ટાઈમ ઉપર કિરણ સપાટીની સમાંતર થઈ જશે, તો આર ટુ 41 બની ગયું। પણ મારે તો શું જોઈએ છે, આઈ, એટલે હું પહેલાં આર ટુમાંથી આર વન લઈ આવું, તો જો મારી પાસે એક બીજું સમીકરણ છે, પ્રિઝમ કોણ એ બરાબર શું થાય, આર વન પ્લસ આર ટુ, પ્રિઝમની થિયરીમાં આ સમીકરણ આપણે શીખેલા છીએ, તો આર વન બરાબર શું થાય, એ માઇનસ, બરાબર, એ બરાબર આર વન પ્લસ આર ટુ, તો આર વન બરાબર શું થાય, એ માઇનસ આર ટુ થશે। તો એ કેટલા છે, 60 છે, અને આર ટુ કેટલા છે, 41 છે, એટલે કેટલું છે, 19 ડિગ્રી થઈ ગયું। એટલે આર વન આપણી પાસે અહીંયા એંગલ કેટલા છે, 19 ડિગ્રી છે। તો જો આર વનમાંથી હું આઈમાં કન્વર્ટ કરી શકું, જો હું આ સપાટી પર સ્નેલનો નિયમ મૂકી દઉં તો મને આર વનમાંથી આઈ મળી જાય, જો તો હું સપાટી માટે સ્નેલનો નિયમ યુઝ કરું, અત્યારે આ પહેલી સપાટી માટે સ્નેલનો નિયમ હું યુઝ કરું છું, તો કેટલું થશે, તો એન વન સાઇન આઈ, બરાબર, અહીંયા વક્રી ભવનાંક એન વન હવા છે, ઇન્ટુ સાઇન આઈ, બરાબર, અહીંયા થશે એન ટુ સાઇન આર વન, બરાબર, એન ટુ સાઇન આર વન, તો અહીંયાથી સાઇન આઈ આપણને મળી જાય, તો સાઇન આઈ બરાબર શું થશે, એન વન છેદમાં એન ટુ બાય એન વન સાઇન આર વન, તો એન ટુ એન વનની કિંમત ખબર છે, એન ટુ કેટલા છે, 1.524, એન વન બાર હવા છે એટલે 1, ઇન્ટુ સાઇન આર વન, આર વન આપણે કેટલા લાવ્યા, 19, એટલે સાઇન 19, બરાબર, સાઇન 19ની વેલ્યુ મૂકીએ તો એ થશે 0.3256, બેનો ગુણાકાર કરીએ તો 0.5062, એટલે સાઇન આઈ આવ્યા 0.5062, અને તો એમાંથી સાઇન જોઈ લઈએ તો આઈ બરાબર શું આવે, 29 ડિગ્રી 42 મિનિટ, બરાબર, તો 29 ડિગ્રી 42 મિનિટ, અથવા આશરે મેં એને કરી દીધું છે 30 ડિગ્રી, એટલે આઈ કેટલો મળ્યો, 30 ડિગ્રી, એટલે આપણો આન્સર
तीस डिग्री आए कि भाई तीस डिग्री ते अँ किरण आपात करशो बराबर, तो किरण शू पूर्ण आंतरिक परावर्तन थशे। एटले सी पास थी सी पॉइंट पर शरद गणता गणता सी पर ते आर टू विचार्यू, आर टू पर आर वन विचार्यू, एंड आर वन पर स्नेलना नियम प्रमाण आई में कन्वर्ट करू बराबर। तो आ रीते ते आपेली शरत अनुसार आंसर लाई शको। स्वाध्याय दाखला नंबर 9.6 प्रिजम आधारित दाखलो है। अज्ञात वक्री भवनांक धरावता काच में एक प्रिजम बनावेल है, तेनी एक सपाटी पर प्रकाशनु समांतर किरणजूथ आपात करवामां आवे छे। प्रिजम माटे लघुत्तम विचलन कोण 40 डिग्री मळे छे, तो प्रिजमना द्रव्यनो वक्री भवनांक शोधो। प्रिजमनो वक्रता कारक कोण 60 डिग्री छे। बीजी वात आवी करी के जो आ प्रिजम ने 1.33 वक्री भवनांक धरावता पाणी में राखवामां आवे तो समांतर किरण जूथ माटे लघुत्तम विचलन कोण शोधो बराबर। बे वस्तु अहींया पूछी जजो, पहला समझिए। तो पहला तो प्रिजम माटे माहिती कई कई आपी छे कि प्रिजमनो लघुत्तम विचलन कोण 40 डिग्री छे, એટલે લઘુત્તમ વિચલન કોણ ડેલ્ટા એમ વડે દર્શાવ્યો છે, તો ડેલ્ટા એમ કેટલું છે 40 ડિગ્રી છે। પ્રિઝમનો વક્રતા કારક કોણ 60 ડિગ્રી છે, વક્રતા કારક કોણ એટલે મેં તમને કીધું આગળ દાખલામાં પ્રિઝમ કોણ એ, તો એ તમને 60 આપેલો છે, તો પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક શોધો એટલે એન આપણે જોઈએ છે બરાબર। તો જો પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક ડેલ્ટા એમ અને એ ઉપરથી એન કઈ રીતે શોધાય, तो अपनी पास प्रिजमना द्रव्यनो वक्री भवनांकनु सूत्र है। जयरे प्रिजम हवा में हो त्यारे, जो हाल में आपने कोई कीधु नहीं एटले आपणे प्रिजम क्या धारेलो छे हवा में, तो हवा में प्रिजम हो तो एन बराबर सूत्र शू है प्रिजमना द्रव्यना वक्री भवनांकनु, तो सूत्र है साइन ए प्लस डेल्टा एम बाय टू अपॉन साइन ए बाय टू। तो आम वेल्यू भरी दी, साइन ए 60 प्लस डेल्टा एम 40, तो 60 वत्ता 40 भाग्या 2 बराबर छेदमां साइन ए बाय टू एटले 60 भाग्या 2, तो आ थशे 60 ने 40 100 भाग्या 2 एटले 50, एटले अंशमां आव्या साइन 50 छेदमां साइन 60 भाग्या 2 एटले साइन 30, तो साइन 50 थशे 0.76 60, साइन 30 0.5 थशे साइन 30 1/2, तो आ भागाकार थशे 1.532। एटले ज्यारे प्रिजम हवामां होय बराबर, ત્યારે આ સૂત્રથી પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક કેટલો થાય છે 1.532। હવે બીજા કેસમાં આપણને શું કીધું છે કે ભાઈ આ પ્રિઝમને તમે 1.33 વક્રી ભવનાંક ધરાવતા પાણીમાં મૂકી દો છો, તો લઘુત્તમ વિચલન કોણ કેટલો થશે, ડેલ્ટા એમ કેટલો થશે। એટલે જો આ વખતે ડેલ્ટા એમ શોધવાનો છે અને પ્રિઝમ પાણીમાં છે, તો પ્રિઝમને પાણીમાં રાખીએ ચાલો, તો વક્રી ભવનાંકનું સૂત્ર શું થશે, તો વક્રી ભવનાંક એન થશે એન પ્રિઝમ ભાગ્યા એન પાણી। જો મેં તમને કીધું હતું કે વક્રી ભવનાંક પ્રિઝમ હવામાં હોય તો શું સૂત્ર થાય, એન પ્રિઝમ ભાગ્યા એન હવા, એટલે એન હવા તો છેદમાં 1 થાય, એટલે આગળ હવામાં તો તમે ખાલી આ એન એ પ્રિઝમનો જ થઈ ગયો, પણ એ માની લો પ્રિઝમ પાણીમાં મૂકો કેરોસીનમાં મૂકો, તો આ સાઈડ છે એ કંઈક આવી રીતે લખાય છે કે ભાઈ કેરોસીનમાં મૂકો હોય તો એન પ્રિઝમ ભાગ્યા એન કેરોસીન, પણ અહીંયા પાણીમાં મૂકો છે તો એન પ્રિઝમ ભાગ્યા એન પાણી, અને સૂત્ર તો આ જ છે સાઇન એ પ્લસ ડેલ્ટા એમ બાય ટુ સાઇન એ બાય ટુ છેદમાં। ચાલો કિંમત મૂકીએ, તો પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક 1.532 લાવ્યા અહીંયાથી, પાણીનો વક્રી ભવનાંક 1.33 આપેલો છે બરાબર, સાઇન એ તો આપણી પાસે 60 છે પ્રિઝમ એનો એ જ છે, પણ લઘુત્તમ વિચલન કોણ બદલાઈ જશે, એટલે 60 પ્લસ ડેલ્ટા એમને ડેલ્ટા એમ રાખીએ, તો 60 પ્લસ ડેલ્ટા એમ બાય 2 અપોન સાઇન એ બાય 2, એ બાય 2 એટલે 60 ભાગ્યા 2 એટલે 30। હવે આમાંથી આપણે ડેલ્ટા એમ આ વેલ્યુ શોધવાની છે, તો જો એ આખું સાદરૂપ કઈ રીતે થાય વિચારો જો, તો પહેલાં તો સાઇન સાઇન પ્લસ ડેલ્ટા એમ બાય 2 ને કરતાં બનાવીએ, તો શું થશે અહીંયા 1.532 ભાગ્યા 1.33 તો છે જ, ગુણ્યા સાઇન 30 અહીંયા ગુણાકારમાં જાય તો સાઇન 30 એટલે 0.5, અને આ ત્રણેયનો ગુણાકાર કરીએ તો એ કેટલો આવશે 0.5759 બરાબર। તો સાઇન 60 પ્લસ ડેલ્ટા એમ બાય 2 બરાબર આવ્યા 0.5759। તો એમાંથી આ આપણે એમ લઈએ કે ભાઈ આ સાઇન થીટા લઈએ, આખું ઉપર થીટા છે, તો સાઇન થીટા બરાબર આટલા આવ્યા, તો થીટા લખી શકાય બરાબર, તો
तो जो साइन जो है 0.57 तो के 35 डिग्री और 10 मिनिट बराबर नेचरल साइन जो तमे लोगेरिधम में अने आ थीटा कोण तो 60 + δm/2 बराबर એટલે આખો થીટા એ આનું સાઈન જોઈએ તો 35 ડિગ્રી 10 મિનિટ મળે. હવે આપણે ડેલ્ટા એમ જોઈએ છે તો પહેલા તો 2 અહીંયા ગુણાઈ દો તો 60 + δm બરાબર શું થાય તો જો 2 ગુણાવો તો 70 ડિગ્રી અને 20 મિનિટ થશે. જો આ બેઉને ગુણાશે 35 નું 70 ડિગ્રી કર્યું 10 નું 20 ડિગ્રી મિનિટ કર્યું બરાબર તો ડેલ્ટા એમ કેટલું થશે તો હવે જો આ 60 ડિગ્રી છે તો આમાંથી બાદ કરીએ આ બાજુ પ્લસ છે આ બાજુ જાય તો માઇનસ થાય પણ અહીંયા ડિગ્રીમાંથી ડિગ્રી બાદ થશે જોજો એટલે 70 ડિગ્રીમાંથી 60 ડિગ્રી બાદ કરીએ એટલે 10 ડિગ્રી અને 20 મિનિટ બરાબર એટલે હવામાં મૂકો અને પાણીમાં મૂકો તો સૂત્ર સેમ રહેશે પણ અહીંયા આ વક્રી ભવનાંક બદલાય છે એ ખાસ જોવું તો તમે સાદરૂપ તો ઇઝીલી કરી નાખશો.